ગેઝેટ ઇન ગુજરાતીએ આ વખતે આઝાદીનો જશ્ન કંઈક અલગ જ રીતે મનાવવાનો નિર્ણય કર્યો, જેના માટે અમારી ટીમ પહોંચી એક અવિસ્મરણીય સફરની સાથે ભારત પાકિસ્તાનની બોર્ડર ઝીરો પોઈન્ટ પર। ગુજરાતની આ સીમા બનાસકાંઠાના સુઈ ગામથી નડાબેટ સુધીનો સફર અને પછી અમારી ટીમની મંઝિલ હતી ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર ઝીરો પોઈન્ટ, જેના માટે આશરે 250 કિલોમીટરનું અંતર ખેડીને અમારા સફરની અમે શરૂઆત કરી। જવાનો સાથે આઝાદીનો આ પર્વ મનાવવા માટે અને આપને ઝીરો પોઈન્ટના દર્શન કરાવવા માટે અમે આગળ વધ્યા, જ્યાં અમે પહોંચ્યા જવાનોના શૌર્યની ગાથાથી રૂબરૂ થવા માટે। કઈ રીતે દેશના જાંબાઝ જવાનો સતત ખડે પગે રહીને કરે છે દેશની રક્ષા, હાડથી જતી ઠંડી હોય કે પછી ચામડી બાળી દે તેવો આકરો તાપ, આ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે પણ દેશના જવાનો સરહદ પર કરે છે દેશની સુરક્ષા, જેને લઈને જુઓ સ્વાતંત્ર્ય દિવસ પર અમારી વિશેષ રજૂઆત જય હો। આઝાદીનો રંગ ઘેરો હોવો જોઈએ, આંખોમાં દેશભક્તોનો ચહેરો હોવો જોઈએ, કંઈક તો વાત છે મારા દેશની માટીમાં સાહેબ। સરહદ કૂદીને આવે છે આતંકીઓ અહીં દફન થવા માટે, લડિયા યુદ્ધમાં વીર જવાનો ખૂબ લોહી વહાવ્યું, ઉડ્યા નહીં જ્યાં લગી પ્રાણ માથે કફન ઓઢ્યું। અનેકતામાં એકતા મારા દેશની શાન છે અને એટલા માટે જ મારું ભારત દેશ આટલું મહાન છે। આન દેશની શાન દેશની, દેશની અમે સંતાન છીએ। ત્રણ રંગથી રંગાયેલ ત્રિરંગો આપણી આજ પહેચાણ છે। આ પંક્તિઓ સાંભળીને જ દેશની આઝાદીની લડાઈના કેટલાક દ્રશ્યો આંખોની સામે આવી જાય છે। મહામુલી આજે આઝાદી છે તે દેશના વીર જવાનોએ શહીદી વહોરીને કેવી રીતે આપણને અપાવી, તેના માટે કેટલા બલિદાન આપ્યા, જે બાદ આજે આપણે આઝાદ ભારતમાં ખુલીને શ્વાસ લઈ રહ્યા છીએ। આ આઝાદી કેટલી અમૂલ્ય છે તેની કલ્પના કરવી પણ અઘરી છે। 15 ઓગસ્ટ ભારત દેશનો સ્વાતંત્ર્ય દિવસ, જેને આપણે ખૂબ જ ઉત્સાહ, જોશ અને જઝ્બાની સાથે મનાવીએ છીએ। ઈસવીસન 1947ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો। આજે આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસને ભારતભરમાં રાષ્ટ્ર તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે। આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે કર્યો સંકલ્પ કે આઝાદીનો આ જશ્ન આ વખતે જવાનો સાથે મનાવવા માટે અમે નીકળી ગયા ઝીરો પોઈન્ટ બોર્ડર પર। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નીકળી ગઈ આઝાદીના જશ્નના સફર પર બનાસકાંઠામાં આવેલ નડાબેટ પર, ભારત પાકિસ્તાનની બોર્ડર ઝીરો પોઈન્ટ પર। કારણ કે આપણે આજે દેશમાં સલામત છીએ, દેશમાં નિશ્ચિત રીતે કામ કરી રહ્યા છે, તો તેની પાછળ સૌથી મોટો હાથ છે આપણા દેશના જવાનોનો। તે સરહદ પર આપણી રક્ષા કરે છે, એટલા માટે જ આપણે દેશમાં નિશ્ચિત શ્વાસ લઈ રહ્યા છે। કેટલાય જવાનોએ સરહદ પર શહીદી પણ વહોરી, તેમ છતાં પોતાની જાનની પરવા, પોતાના પરિવારની પરવા, પોતાના જીવનની પરવા કર્યા વગર આપણા જવાનો જ્યારે 24 કલાક સરહદ પર ડ્યુટી બજાવે છે, આઝાદીનો જશ્ન ટીમની સાથે મનાવીને આ પર્વની શોભા વધારવા માટે ન્યૂઝ 18 એ કર્યો નિર્ધાર કે આ તમામ લોકોને બતાવીએ દેશની સરહદ, અહીંનો વિસ્તાર અને જવાનો સાથે વિતાવીએ કેટલોક સમય, તેમની સાથે મનાવીએ ઉત્સવ, જે જવાનો દરેક પર્વ પર ઘર પરિવારથી દૂર રહીને સતત કરે છે દેશની સેવા, તેમની સાથે આઝાદીની કરીએ ઉજવણી અને સાથે મળીને કહીએ જય હો। અમે એક્ઝેક્ટ સરહદી વિસ્તારમાં પહોંચીને આપને ભારત પાકિસ્તાનની બોર્ડર તો બતાવીશું, પરંતુ ઝીરો પોઈન્ટ પર પહોંચીએ તે પહેલા જ
પાકિસ્તાનનો પર્વત દેખાય છે જેનું નામ છે કરણ ઝહેર. એ વિસ્તાર પણ આપને બતાવી દઉં. 75મા સ્વાતંત્ર દિવસનો પાવન પર્વ અને ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે અત્યારે નડાબેટમાં. હું આપને ઝીરો પોઈન્ટ પર જઈને ભારત પાકિસ્તાનની સરહદના દર્શન તો કરાવીશ, પરંતુ અત્યારે હું જે વિસ્તારમાં છું અને મારી સામે જ પાકિસ્તાનનો પર્વત જોવા મળી રહ્યો છે જેનું નામ છે કરણ ઝહેર પર્વત. એટલે કે હું અહીંયા ઊભી છું અને સામે પાકિસ્તાન મને જોવા મળી રહ્યો છે, પાકિસ્તાનનો પર્વત જોવા મળી રહ્યો છે. બે પર્વત છે, આ બંને પર્વતના નામ કરણ ઝહેર છે. તેનાથી થોડીક જ દૂર એક નાનકડો પર્વત જોવા મળશે જેનું નામ ગોલ પર્વત છે, પરંતુ તે ભારતની સરહદ પર આવે છે. જી હા, એટલે કે તે નાનકડું પર્વત જે છે તે ભારતની સરહદમાં છે, એટલે કે ભારતના વિસ્તારમાં છે, અને થોડીક જ દૂર પાકિસ્તાનનો વિસ્તાર જોવા મળે છે. તો અત્યારે અમે જ્યાં ઉપસ્થિત છીએ અમારી સામે જ પાકિસ્તાન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી અમે સરહદી વિસ્તાર ઝીરો પોઈન્ટ સુધી નથી પહોંચ્યા, પરંતુ તેમ છતાં અહીંયાથી પણ પાકિસ્તાન જોવા મળી રહ્યું છે. અને મારી પાછળ જેમ કે પાકિસ્તાન છે અને જે પાકિસ્તાનનો વિસ્તાર છે તે એકદમ હરિયાળીવાળો વિસ્તાર છે, કારણ કે આપે દ્રશ્યોમાં પણ જોયું હશે જે પર્વત છે તે પણ લીલુંછમ છે, હરિયાળીવાળો વિસ્તાર છે. અને સામે અહીંયા રણ જેવો વિસ્તાર છે. જે પાણી અત્યારે આપ જોઈ રહ્યા છો તે નદીનું પાણી નથી, પરંતુ રણનું પાણી છે. અહીંની જે જમીન છે, અહીંની જે હવા છે તે પણ ખૂબ જ સોલ્ટી છે. થોડુંક જ અંતર ભારત અને પાકિસ્તાનની વચ્ચે અહીંયા રણ અને સામે હરિયાળી, અને પાછળથી આપ જોઈ શકો છો પાકિસ્તાનનો પર્વત, અને અમે અહીંયા ભારતમાં અત્યારે ઊભા છીએ. નડાબેટના સીમા દર્શન કરાવવામાંથી અમારી ટીમ ધીમે ધીમે આગળ વધતી ગઈ. અનેક એક જગ્યાનો ઇતિહાસ જોતા અમે આગળ વધ્યા. બંજર રણભૂમિ જેવો આ વિસ્તાર એટલે નડાબેટ. દૂર દૂર સુધી નજર કરીએ તો ફક્ત આપને રણ જ દેખાશે. જોવામાં ખૂબ જ સુંદર લાગતી આ જગ્યા પર પરિસ્થિતિ હંમેશા અલગ અલગ પ્રકારની હોય છે. અમારો સફર જેમ જેમ આગળ વધતો ગયો, અમે નડાબેટ ઇન્ડો પાક બોર્ડર ઝીરો લાઇનની આગળ વધતા ગયા, જે હતો અમારો આખરી પડાવ કે જ્યાંથી ભારત પાકિસ્તાન સરહદના થાય છે દર્શન. રણથી દૂર નજર ફેરવો તો દેખાય નાના નાના પહાડો. તમામ ગતિવિધિઓ પર જવાનોની રહે છે નજર, અને 24 કલાક સવાર સાંજ રાત જવાનો રહે છે એલર્ટ મોડ પર. બોર્ડર પર જતા પહેલા અમારો પહેલો પડાવ હતો વોર ઓફ 71, જેને જોવા માટે પણ પર્યટકો પણ અહીં આવતા હોય છે. આ એ જગ્યા છે કે જ્યાં અમે અત્યારે છીએ નડાબેટમાં, અને ભારત પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં આપને હું દેખાડવા માંગીશ. આ ગેટ આપ જોઈ રહ્યા છો જેમાં લખ્યું છે વેલકમ ટુ ઇન્ડો પાક બોર્ડર. થોડીક જ દૂર જઈશું એટલે પાકિસ્તાનની બોર્ડર જોવા મળશે, ઝીરો પોઈન્ટ બોર્ડર, અને ત્યાંથી સીધે સીધું પાકિસ્તાન જોવા મળે છે. અને આ વિસ્તારથી આગળ જઈએ ત્યારે તે સરહદી વિસ્તારના પણ અમે આપને દર્શન કરાવીશું. અત્યારે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો તેમાં લખ્યું છે વોર ઓફ 71. આ જગ્યાને વોર ઓફ 71 નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું, અને તે યુદ્ધ દરમિયાન જે પાકિસ્તાનની સેના હતી તે આ વિસ્તાર સુધી, આ જગ્યા સુધી આવી પહોંચી હતી, જેના કારણે વોર ઓફ 71 આ જગ્યાને નામ આપવામાં આવ્યું છે. અને નડાબેટના જે તમામ વિસ્તારો છે, જવાનો કઈ રીતે ખડે પગે દેશની સુરક્ષા કરે છે, તે તમામ વિસ્તારો, તમામ બાબતો અમે આપને માહિતગાર કરાવીને વિસ્તારપૂર્વક બતાવીશું. હવે અમે પહોંચ્યા ભારત પાકિસ્તાનની સરહદ પર, જ્યાં અમે જવાનો સાથે વાતચીત પણ કરી, આ જગ્યાની ભૌગોલિક પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ઝીરો પોઈન્ટ પર આપ જ્યારે પહોંચો છો ત્યારે આપને ભારત પાકની જે સરહદ દેખાય છે તેમાં ફેન્સિંગ વાળો જે એરિયા છે તે ભારતનો છે, અને સામે છે પાકિસ્તાન. જવાનો સાથે જ્યારે અમે વાતચીત કરી ત્યારે તેમણે અમને એ પણ જણાવ્યું કે આ વિસ્તારમાં જેટલી ગરમી રહે છે તેટલી જ ઠંડી, અને સામે થોડીક જ દૂર જ્યાં પાકિસ્તાનનો વિસ્તાર છે ત્યાં જવાનો કોઈ પણ મૂવમેન્ટ હોય તેના પર સતત બાજ નજર રાખે છે. દરેક હિલચાલનું ધ્યાન રાખવામાં આવે છે, દુશ્મનો પર સતત નજર રાખવામાં આવે છે. પરિસ્થિતિ ક્યારેક શાંત તો ક્યારેક આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તેની પણ તૈયારી પહેલેથી જ રાખવામાં આવે છે. તો જવાનો સાથે સરહદની સુરક્ષા, દુશ્મનો પર નજર રાખવાની વાતની સાથે કેટલીક હળવાશની પળો પણ અમે માણી. તેમને કયા કયા ગીતો ગમે છે, કઈ કઈ ફિલ્મો તેઓ જુએ છે તે અંગે પણ ચર્ચા કરીને તેમની પસંદ નાપસંદ જાણવાનો પ્રયાસ કર્યો. સમય મળે ત્યારે તેમને શું કરવું ગમે છે તે અંગે પણ તેમની સાથે વાતો કરી. કેટલાક હસી મજાકના હળવાશ ભર્યા પળો પણ ગુજાર્યા, અને તેમના મનપસંદ દેશભક્તિના ગીતો કયા છે
તે જાણવાનો પણ પ્રયાસ કર્યો ત્યારે તમામ જવાનોના ચહેરા પર સ્મિત હતો અને આઝાદીના આ પાવન પર્વ પર ગીત ગાઈને તેમની સાથે અમે પણ કરી આઝાદીના આ પાવન પર્વની ઉજવણી જે ક્ષણ અમારા માટે પણ ખૂબ જ ખાસ હતો સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ દેખના હૈ જોર કિતના બાઝુએ કાતિલ મે હૈ આઝાદીના ગીતો જ્યારે ગાઈએ અને ખાસ કરીને સ્વાતંત્ર્ય પર્વ પર ત્યારે જઝબો જોવા મળે છે આઝાદીની સાથે દેશભક્તિનો અને આજે ખાસ પર્વ પર ઝીરો પોઈન્ટ ભારત પાકિસ્તાનની સરહદ પર અમારી સાથે છે દેશના શૂરવીર જાંબાઝ જવાનો અને તેમની સાથે આજે આ ખાસ પર્વની ઉજવણી કરી રહ્યા છે આપણે 75મા સ્વાતંત્ર્ય દિવસની અને દેશભક્તિના ગીતોની સાથે કરીએ શરૂઆત અને આ ખાસ પર્વને ઉજવીએ સર દેશભક્તિ કે ગીત સુન કે કિસી કા ભી જઝ્બા હૈ વો કહે સકતે હૈ કે ઓર હાઈ હો જાતા હૈ તો હમ ઉસી કે સાથ गानों के साथ शुरुआत करेंगे देशभक्ति के सबसे पहले मैं सुनना चाहूंगी ए मेरे वतन के लोगों ए मेरे वतन के लोगों जरा आंखें में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी ए मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी जय हिंद ये जय हिंद जय हिंद की सेना सर देशभक्ति के गीत जब भी गाए तो कर्मा मूवी का सॉन्ग है वो सबसे पहले याद आता है तो जो हमारे दर्शक है वो भी आप सबके मुंह से ये गाना जरूर सुनना चाहेंगे हर कर्म अपना करेंगे हे वतन तेरे लिए दिल दिया है जान भी देंगे हे वतन तेरे लिए दिल दिया है जा भी देंगे है वतन तेरे लिए तू मेरा कर्मा तू मेरा धर्मा तू मेरा हमराज है दिल दिया है जा भी देंगे है वतन तेरे लिए सभी जवान हैं उनके संदेश भी घर से आते होंगे और जब भी जवानों से मिलते हैं तो वो गीत जरूर याद आता है संदेश आते हैं तो हमारे दर्शकों के लिए आप सबके मुंह से वो गीत भी हम सुनना चाहेंगे संदेश आते हैं हमें तड़पाते हैं उल्टी आती है उल्टी जाती है कि घर कब आओगे कि घर कब आओगे आओगे दिन ये दिन सुना सुना है संदेश आते हैं तुम्हें तड़पाते हैं ये चिट्ठी आती है मुझे जाती है कि घर कब आओगे कि घर कब आओगे दिन सुना सुना है भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम मां अंबे की जय તો આ જોશ આ જઝ્બો આ જુસ્સો જોવા મળે છે જ્યારે પણ આપણે બોર્ડર પર હોઈએ અને સાથે આપણા આ શૂરવીર જવાનો હોય કે જેના કારણે આપણે તમામ લોકો ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ જવાનો એ સતત ખડે પગે રહીને બોર્ડર પર તૈનાત રહેતા હોય છે અને દેશની સુરક્ષા કરતા હોય છે દિવસ રાત નથી જોતા પરિસ્થિતિ કે હાલાત નથી જોતા તેમના માટે એક જ નામ એક જ કામ દેશની સેવા એક જ નારો જય હિન્દ આ જાંબાઝ જવાનો અને શૂરવીરોના ચહેરા પર જ આપને જોવા મળશે શૌર્ય જાંબાઝી શૂરવીરતા આ દેશના જવાનો છે એ કારણ કે જેના કારણે આપ હું અને તમામ દેશવાસીઓ સલામત છીએ દુશ્મનોને ધૂળ ચટાવી દે ત્યાં સુધી તાકે છે આ જવાનો નિશાન કોઈ તાકાત નથી કે દેશને નુકસાન પહોંચાડવાની કરી શકે હિંમત એવો તો જઝ્બો છે આ જવાનોનો દુશ્મન ચાહે કેટલો પણ તાકાતવર હોય પણ દેશના આ વીર જવાનોના શૌર્યના પરચમ આગળ થઈ જાય છે નેસ્તો નાબૂદ એવો તો છે જવાનોનો જઝ્બો
ભારત પાકિસ્તાનની સરહદ પર ફેન્સિંગ વાળો જે વિસ્તાર છે તે ભારતનો વિસ્તાર છે, જે ભારતમાં આવે છે. જ્યારે સામે આપને જે પિલ્લર દેખાઈ રહ્યું છે ને, તે છે પાકિસ્તાન. ભારતનો જે વિસ્તાર છે ત્યાં છે રણ, પણ વરસાદનું પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો દેખાય છે. અને સામે જે પાકિસ્તાનનો વિસ્તાર છે તે લીલુંછમ દેખાઈ રહ્યું છે. નજારો ખૂબ જ સુંદર જોવા જેવો, પણ એટલો જ સેન્સિટિવ, સ્વાભાવિક છે. કારણ કે આ જગ્યા છે બોર્ડર વિસ્તાર અને સામે પાકિસ્તાન, એટલે અહીં સતત એલર્ટ રહેવું પડે તેવી સૂચના અમને પણ આપવામાં આવી હતી. કારણ કે 0 પોઈન્ટ સુધી પર્યટકો જાય છે, તેનાથી પણ આગળનો જે વિસ્તાર છે, જે બોર્ડર વિસ્તાર છે, અમે પહોંચ્યા છે ત્યાં. માત્ર થોડાક જ મીટરની દૂરી અને સામે પાકિસ્તાન. નળાબેટના સરહદી રણના વિસ્તારમાં દૂર દૂર સુધી વરસાદનું પાણી અને નજારો જોવા જેવો. દૂરથી સરહદ દેખાય, ભારતનો વિસ્તાર પણ દેખાય અને પાકિસ્તાનની લીલી પહાડીઓ પણ. ગુજરાતના બનાસકાંઠામાં નળાબેટ, એટલે કે નળાબેટ જે છે 0 પોઈન્ટ વિસ્તારમાં અમે છે ને, તે ભારત પાકિસ્તાનનો સરહદીય વિસ્તાર છે. આ સરહદીય વિસ્તારમાં દેશના જે જાંબાઝ જવાનો છે તે કેટલી પણ ગરમી હોય, કેટલી પણ ઠંડી અને સાથે વરસાદનો માહોલ હોય, આ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ઊભા રહીને દેશની સુરક્ષા ખડે પગે કરતા હોય છે. ગરમી જે છે તે 51 ડિગ્રીથી પણ ઉપર જતી રહે છે અને ઠંડી છે તે 0 ડિગ્રી સુધી પણ આવી જાય છે. તેમ છતાં પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે દેશના જાંબાઝ જવાનો અહીં સતત પોતાની ડ્યુટી બજાવતા હોય છે. હું મારા કેમેરા પર્સન અમિત શર્માને કહીશ કે સરહદીય વિસ્તાર દેખાડે આ ફેન્સિંગ. અત્યારે આપ જે જોઈ રહ્યા છો, અને ફેન્સિંગની સામેનો જે વિસ્તાર છે, સામેનો જે વિસ્તાર હરિયાળી વાળો વિસ્તાર છે તે પાકિસ્તાન છે, અને ફેન્સિંગનો જે વિસ્તાર છે તે ભારત છે. એટલે કે આપ અત્યારે ભારત પાકિસ્તાનનો સરહદીય વિસ્તાર, સરહદ બોર્ડર છે તે જોઈ રહ્યા છો. વચ્ચે ભલે નદી જેવો વિસ્તાર દેખાતો હોય, પરંતુ આ જે વિસ્તાર છે તે નદીનો વિસ્તાર નથી. અન્ય દ્રશ્યો હું આપને દેખાડવા માંગીશ કે જે દ્રશ્યોમાં જોઈને આપને લાગશે કે આ નદી છે, પરંતુ આ નદી નથી, આ રણ વિસ્તાર છે. અને જ્યારે પણ અહીંયા વરસાદ પડે છે તો રણમાં જાણે કે નદી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ, પ્રતિકૂળ આબોહવામાં પણ આ સરહદીય વિસ્તારના અમે આપને દર્શન કરાવી રહ્યા છે. આ છે 0 પોઈન્ટ ભારત પાકિસ્તાનની સરહદ. અને સ્વાતંત્ર્ય દિવસ પર આ તમામ જવાનોને સલામ છે કે જે કોઈ પણ પરિસ્થિતિ હોય તે તમામ પરિસ્થિતિમાં પણ દેશની સુરક્ષા કરે છે. હવે આપને બતાવીએ નળાબેટનું સાંજનું આકર્ષણ, અહીંની પરેડ, જ્યાં જવાનોના શૌર્યના પરચમને જોવા માટે લોકો ખાસ દૂર દૂરથી આવે છે. અને જવાનોનો જોશ, જજ્બો આ પરેડનું મુખ્ય આકર્ષણ છે. આપ પણ જુઓ.
બોર્ડર પર આસ્થાના પણ અમને દર્શન થયા. સરહદ પર બિરાજમાન છે નળેશ્વરી માતા, જેમણે પાકિસ્તાનમાં એક બહેનની લાજ બચાવી હતી. ભારત પાકના યુદ્ધમાં માની જ્યોતથી ભારતીય જવાનોએ દુશ્મનોના દાંત ખાટા કર્યા હતા. ત્યારથી આજ દિન સુધી લાખો લોકો માના આશીર્વાદ લેવા માટે ખાસ અહીં આવે છે. અહીં જવાનોની રક્ષા કરે છે નળેશ્વરી માતા. અને ખાસ વાત એ પણ છે કે જવાન જ અહીં પૂજારી હોય છે. बहुत ही शक्तिशाली माता है, क्योंकि इसने BSF की बहुत हेल्प हुआ है कि जैसे 71 की लड़ाई हुई है तो उसमें अपनी फौज ने एडवांस किया और उसमें क्या हुआ कि पाकिस्तान का जितने भी बम गिरे वो एक भी नहीं, माता की शक्ति से एक भी नहीं फटा है. और इससे तब से ही BSF जो है श्री नाडेश्वरी की माता को मानती है और इसकी सेवा करती है और बोल रखा है कि हमारा ही मतलब BSF का ही पुजारी माता आपकी सेवा करेगा. તો આઝાદીના ખાસ પર્વ પર વાવના ધારાસભ્ય ગીનીબેન ઠાકોર અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે પણ નડાબેટ ખાતે આઝાદીના 75મા વર્ષે ખાસ સંદેશો આપ્યો. ન્યૂઝ 18 ની ટીમ સ્વાતંત્ર્ય દિવસના પાવન પર્વ પર જેવી રીતે સરહદીય વિસ્તારનું કવરેજ કરી રહી છે, તો અમારી સાથે અત્યારે વાવના ધારાસભ્ય ગીનીબેન છે અને સાથે રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ છે, તેમની સાથે વાતચીત કરીએ. અને 75 વર્ષ જ્યારે સ્વાતંત્ર્ય દિવસને થઈ ગયા છે, દેશ આગળ વધી રહ્યો છે, તો તે શું કહી રહ્યા છે તે પણ તેમનો પ્રતિભાવ જાણીએ. ગીનીબેન, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે કહી શકાય કે ખૂબ જ આગળ નીકળી ચૂક્યા છે. ભારતનું નામ જે છે વિશ્વભરમાં આગળ વધતું નામ જોવા મળી રહ્યું છે. શું સંદેશો આપ આપવા માંગશો આઝાદીના ખાસ પર્વ પર? દેશને આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશના તમામ નાગરિકોને 15 ઓગસ્ટના અને 75 વર્ષની શુભકામનાઓ પાઠવું છું. સાથે દેશ આગળ વધી રહ્યો છે એમાં દેશના તમામ નાગરિકોએ, તમામ લોકોએ દરેક ક્ષેત્રની અંદર ખૂબ મહેનત મજૂરી કરીને આ દેશને આગળ વધારવા માટે પ્રયત્નો કર્યા છે. અપેક્ષા રાખીએ કે દેશ પ્રત્યેની જે આપણી ભાવના છે, દેશ પ્રત્યેનો જે પ્રેમ છે, એ દરેક ક્ષેત્રની અંદર જ્યાં પણ જ્યાં ત્રુટી રહી ગઈ હોય એ આવનાર સમયની અંદર પ્રશાસન હોય, લોકો હોય, ડિપાર્ટમેન્ટો હોય, એ સારી રીતે કામ કરી અને દેશના યુવાનોની રોજગારી હોય, શિક્ષણ હોય, જે આરોગ્ય હોય, એની અંદર પણ દેશ અગ્રેસિવ રહીને વિશ્વની બીજા જે દેશો છે એની સરખામણીમાં ભારત આવે એવી આશા અને અપેક્ષા પણ રાખીએ. આ દેશની આઝાદીમાં, મહામૂલ્ય આઝાદીમાં જે પણ મહાપુરુષોએ પોતાના જીવના બલિદાન આપ્યા છે એમને પણ આ તકે યાદ કરવા પડે. દિવસે ને દિવસે વિવિધ આયામો સાથે, વિવિધ પ્રવૃત્તિઓ સાથે કંઈક ને કંઈક આપણે આગળ વધી રહ્યા છીએ. આઝાદીના 75 વર્ષ દેશ માટે, અમારા માટે, આપના માટે આઝાદીનો ખાસ પર્વ છે અને આ ખાસ પર્વને વધુ ખાસ બનાવવા માટેનો એક નાનકડો પ્રયાસ કર્યો ન્યૂઝ 18 ગુજરાતીએ, જવાનો સાથેના કેટલાક અવિસ્મરણીય ક્ષણ વિતાવીને, જવાનોના જીવનને જોઈને, તેમની ડ્યુટીને જોઈને, તેમના કર્તવ્યથી લઈને નિષ્ઠાને જોઈને, તેમના શૌર્યને જોઈને એક જ શબ્દ કહેવાનું મન થાય છે, જય હો.